એની સામે પબ્લિકને રક્ષણ મળશે. આઈ હેવ ફૂલ ધીસ થિંગ ફોર માય શું કહેવાય માલધારી સમાજ માટે મારે છે કે ભાઈ તમારા ગોચરની જમીન નથી, આ તમારી જગ્યા એન્ક્રોચ થઈ છે. એન્ક્રોચ મને નથી લાગતું થઈ, કારણ કે માલધારીઓ લોકોને એન્ક્રોચ કરે છે, લોકો માલધારીને એન્ક્રોચ નથી કરતા. ના, હું એટલા માટે કહું, હું એનો પક્ષ નથી લેતો, પણ અમદાવાદનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે, સુરતનો વિકાસ છે, રાજકોટનો વિકાસ જે વચ્ચેના જે વિસ્તાર છે ગીચ થઈ ગયા છે, ત્યાં એ વસ્તુ એક્ઝામ્પલ આપું સાહેબ, સાંભળી લેજો એક્ઝામ્પલ. અત્યારે પ્લાસ્ટિક બેનની વાત ચાલે, બધાની પ્લાસ્ટિકની ફેક્ટરીઓમાં તાલા લાગવાના ચાલુ થઈ ગયા છે, બરોબર છે? એ લોકો બિચારા ક્યાં જાય, એ લોકોના ઘરવાળા કેવી રીતે ખાશે, એવા નાટકો ચાલુ થયા છે. બિચારા ચૂપ બેઠા છે કે હા, બે વાત સાચી છે કે ભાઈ એન્વાયરમેન્ટને બચાવવા માટે પ્લાસ્ટિકનો આજે બી વન યુઝ પ્લાસ્ટિક આપણે બંધ કરવું પડશે, રાઈટ? દે વિલ ફાઇન્ડ અ સોલ્યુશન ટુ ઇટ. એ લોકોની એક વખતે રોટી બંધ થવાની છે, હું તો કહું 10 લોકોના આસપાસવાળાના જોબ બી જશે, કારણ કે ફેક્ટરી જેવું હોય, નાનું હોય તો 10 લોકો તો કરતા હોય કામ, રાઈટ? તા સિમિલરલી ફોર માલધારીસ આપણે અગર એજ કશું કે બિચારો ક્યાં જાય, લોકોની જાન જાય છે અને બિચારો ક્યાં જાય, ના થાય તે થાય, એના કરતા ઇટ ઇઝ બેટર કે ધે ફાઇન્ડ ધેર ઓન સોલ્યુશન. લેટ અસ બી વેરી ઓનેસ્ટ, કારણ કે એ લોકો એમાંથી કમાય છે, એવું નથી કે નથી કમાયું. એ લોકોએ ગાયના દૂધમાંથી આ બીજી આઈટમોમાંથી એ લોકોએ કમાયું છે, એટલે હવે જ્યારે કમાયું છે તો ધંધામાં ઊંચ નીચ તો થવાની જ છે, એટલે ઊંચ નીચ તો એ લોકોએ ફેસ કરવું પડશે. પહેલો પોઈન્ટ છે, આઈ એગ્રી, હું ના નથી પાડતી કે ગવર્મેન્ટનું બી એનો રોલ હોવો જોઈએ, પણ જ્યારે કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં તો ગવર્મેન્ટ ફરમાન કરી દીધું કે ભાઈ બંધ કરો, એટલે બધા પણ ત્યાં પગલા લેવાય છે. તમે જુઓ અત્યારે દરેક યુનિટ પર દરોડા પાડવામાં આવે છે, રખડતા ઢોર માટે હાઈકોર્ટે કેવું પડે તો બી કામ નહીં થાય. એટલે તે એક્ઝામ્પલ આપ્યો. હવે તમે હાઈકોર્ટની વાત કરો સાહેબ, હું અત્યારે આપણી વાત કરી કે મે 2019 માં નેહરા સાહેબે, મે 2019 માં ઓનલાઈન જોતો નેહરા સાહેબ આવો લાંબો ઇન્ટરવ્યુ આપ્યો છે કે અમે આમ કરશું ને તેમ કરશું ને થવું જ ના જોઈએ ને લોકોની જાન પ્યારીને અમે કોઈ પોલિટિકલ પ્રેશરમાં આ ઢેકનું પૂછ્યું છોકરું, બરોબર છે? થયું શું સાહેબ? નેહરા સાહેબને મારે પૂછ્યું હતું કે સાહેબ તમે ઇન્ટરવ્યુ તો બહુ સરસ સરસ આપો છો, પણ આજની તારીખમાં પાછું કોર્ટે ટીકા કરવી પડી. એવરી ટાઈમ સાહેબ, હર વર્ષે કોર્ટ, તમે ટ્રાફિક લો, આ સ્વચ્છતા લો, આ લો, એવરી ટાઈમ કોર્ટ હેઝ ટુ કમ. બિચારી કોર્ટ બોલે, પછી થોડા દિવસ થાય બી ખરા. એવું તો નથી કે સંવેદનશીલ છે એટલા માટે, કદાચ સંવેદનશીલ હશે એટલા માટે નહીં, તંત્રની વાત સંવેદનશીલ એટલે સંવેદનશીલ એ લોકો હશે કદાચ, જીવદયા માનતા હોય વધારે. એટલે એવું નથી, ના ના ના, સંવેદનશીલ સાહેબ એક વાત સમજી લો મારી વાત, કે બધા સંવેદનશીલ છે, એમાં કોઈ ડાઉટ નથી. અને મુખ્યમંત્રીની બી ખાસ એવી પરિભાષા પામી છે સંવેદનશીલ. આમાં તો મિકેનિઝમ એની આખી ફેલિયર છે, કારણ કે જ્યારે એક ડિસિઝન લઈ લેવાયું હોય, RFID નું એક્ઝામ્પલ આપું છું, વેન ધ ડિસિઝન ઇઝ ધેર, આ સાહેબ કહે છે કે લોસ છે, એક્ટ છે, જ્યારે એવરીથિંગ ઇઝ ઇન પ્લેસ, ડિસિઝન લેવાઈ ગયું તો તમારે તાબડતોડ 50,000, કારણ કે અનફોર્ચ્યુનેટલી શું હતું કે બધા કામગીરી પૂરી કેમ નહીં થતી? અરે મેં આખું તમને ગણતરી તો આપી દીધી કે 7 કે 8 ટીમ છે, આટલા લોકો જોઈએ છે, અને એટલે જ કે મિકેનિઝમ ઇઝ નોટ વર્કિંગ, વાય યુ યુઝ ધેટ વર્ડ. એટલે આમાં અગર ઇફ ઓન ધ ફ્લિપ સાઇડ ઇફ યુ સે કે એ લોકો નથી કરવા માંગતા, તો આઈ એમ નોટ ધ રાઈટ પર્સન ટુ બી ધ કોર્ટ કેસ. સામાન્ય નાગરિકો આશા રાખે કે આપના જેવા જે NGO ચલાવે છે એ લોકો સરકારના ધ્યાન દોરે, તંત્રને ફરિયાદ કરે. બધી ખબર હોય છે, બે ચીજ, એક વાર આખાડા કાન કરે ને એકવાર પોતે હેરાન થાય. કારણ કે મને યાદ છે સરકારમાં, સરકાર શું જજ જ્યુડિશરીમાં એક જજ પોતે હેરાન થયો, પછી એને એકદમ ટ્રાફિકની એકદમ યાદ આવી ગઈ કે બધા લોકો હેરાન થાય છે ને પછી બધું આવ્યું ને પછી આપણે ટ્રાફિકમાં થોડું ઘણું સારું થયું, થોડું ઘણું આમ કહેવા જઈએ તો. ઓકે, જે લોકો ખરેખર હોદ્દા પર જે લોકોને આવી સમસ્યા નડવી જોઈએ તો કદાચ પરિણામ મળી શકે.